पाठ 65 भाग 5 आ सगड़ा ऊपर थी हूँ सुखी छू एम आपने लागी सकशे ने सामने विचारे मने बहु सुखी मानो तो मानी सकाय तेम छे। धर्म शील अने नीति थी तेमज शास्त्र अवधान थी मने जे आनंद उपजे छे ते अवर्णनीय छे। पर तत्वदृष्टि थी हूँ सुखी न मनावूं। જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી ત્યાં સુધી રાગ દોષનો ભાવ છે, જો કે તે બહુ અંશે નથી પણ છે, તો ત્યાં ઉપાધિ પણ છે। સર્વસંગ પરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે, પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજુ કોઈ ગણાતા પ્રિયજનનો વિયોગ, વ્યવહારમાં હાનિ, કુટુંબીનું દુઃખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે। પોતાના દેહ પર મોત સિવાય પણ નાના પ્રકારના રોગનો સંભવ છે, માટે કેવળ નિર્ગ્રંથ બાહ્ય અભ્યંતર પરિગ્રહનો ત્યાગ, અલ્પ આરંભનો ત્યાગ એ સગડું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી। હવે આપને તત્વની દ્રષ્ટિએ વિચારતા માલુમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી, અને એને સુખ ગણું તો જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું? જેનો વિયોગ છે, જે ક્ષણભંગુર છે, અને જ્યાં એકત્વ કે અવ્યાબાદપણું નથી તે સુખ સંપૂર્ણ નથી। એટલા માટે થઈને હું મને સુખી કહી શકતો નથી। હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતો હતો તો પણ મારે આરંભ ઉપાધિ, અનિતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તો નથી જ। અનેક પ્રકારના આરંભ અને કપટ મારે સેવા પડ્યા હતા। આપ જો ધારતા હો કે દેવ ઉપાસનાથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઈ કાળે મળનાર નથી। પુણ્યથી લક્ષ્મી પામી મહાઆરંભ, કપટ અને માન પ્રમુખ વધારવા તે મહાપાપના કારણ છે। પુણ્યથી લક્ષ્મી પામી મહાઆરંભ, કપટ અને માન પ્રમુખ વધારવા તે મહાપાપના કારણ છે, અને પાપ નરકમાં નાખે છે। પાપથી આત્મા પામેલો મહાન મનુષ્ય દેહ એડે ગુમાવી દે છે। એક તો જાણે પુણ્યને ખાઈ જવા, બાકી વળી પાપનું બંધન કરવું। લક્ષ્મીની તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય। મેં જે કારણથી લક્ષ્મી ઉપાર્જન કરી હતી તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું। જેમ આપની ઈચ્છા હોય તેમ કરો, આપ વિદ્વાન છો, હું વિદ્વાનને ચાહું છું। આપને અભિલાષા હોય તો ધર્મ ધ્યાનમાં પ્રસક્ષ થઈ સહકુટુંબ અહીં ભલે રહો। આપને ઉપજીવિકાની સરળ યોજના જેમ કહો તેમ હું રૂચિપૂર્વક કરાવી આપું। અહીં શાસ્ત્ર અધ્યયન ને સત્વસ્તુનો ઉપદેશ કરો। મિથ્યા આરંભ ઉપાધિની લોલુપતામાં હું ધારું છું કે ન પડો, પછી આપની જેવી ઈચ્છા। પંડિત, આપે આપના અનુભવની બહુ મનન કરવા જેવી આખ્યાયિકા કહી। આપ અવશ્ય કોઈ મહાત્મા છો, પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છો, વિવેકી છો, આપની શક્તિ અદ્ભુત છે। હું દરિદ્રતાથી કંટાળીને જે ઈચ્છા રાખતો હતો તે એકાંતિક હતી। આવા સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહોતા। આવો અનુભવ, આવી વિવેક શક્તિ હું ગમે તેવો વિદ્વાન છું છતાં મારામાં નથી જ, એ હું સત્ય જ કહું છું। આપે મારે માટે જે યોજના દર્શાવી તે માટે આપનો બહુ ઉપકાર માનું છું, અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું।
હું ઉપાધિને ચાહતો નથી, લક્ષ્મીનો ફંદ ઉપાધિ જ આપે છે. આપનું અનુભવસિત કથન મને બહુ રૂચ્યું છે. સંસાર બળતો છે, એમાં સુખ નથી. આપે નિરુપાધિક મુનિ સુખની પ્રશંસા કહી તે સત્ય છે. તે સન્માર્ગ પરિણામે સર્વ ઉપાધિ આદિ વ્યાધિ અને સર્વ અજ્ઞાન ભાવ રહિત એવા શાશ્વત મોક્ષનો હેતુ છે.